એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ ખીચડી જમવામાં હોય તો બીજું કંઈ જ ના જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડીની રેસિપી. રેસ્ટોરન્ટમાં મળતી એકદમ ટેસ્ટી અને ઉપરથી તડકાવાળી આ દાળ ખીચડી ઘરે બનાવવી એટલી સહેલી છે કે તમે ખૂબ જ ઓછા સમયમાં મીલ ટાઈમ ઉપર બનાવી અને સર્વ કરી શકો છો. તો ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી દાલ ખીચડી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા બનાવવામાં એકદમ સહેલી દાળ ખીચડીને ઘરે બનાવવા માટે આપણે તેમાં વપરાતા દાળ ચોખાનું માપ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 કપ જેટલા ઘરમાં વપરાતા રેગ્યુલર ચોખા લીધા છે. તમે આ સિવાય ઝીણા ચોખા કે ખીચડિયા ચોખા પણ લઈ શકો છો. ચોખા સાથે દાળમાં મેં અહીંયા 1/2 કપ જેટલી તુવેર દાળ લીધી છે, સાથે 1/4 કપ જેટલી ફોતરા વગરની મગની મોગર દાળ લીધી છે અને 1/4 કપ જેટલી મસૂરની દાળ લીધી છે. રેસ્ટોરન્ટમાં દાળ ખીચડી બનાવતી વખતે તેમાં મસૂરની દાળનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જો તમારા ઘરમાં મસૂરની દાળ ના હોય તો તમે તેની જગ્યાએ 1/4 કપ જેટલી ચણાની દાળ પણ લઈ શકો છો. છે ને એકદમ સહેલું માપ, 1 કપ ચોખા સાથે 1 કપ જેટલી મિક્સ દાળ, બંને વસ્તુ સરખી લેવાની છે. હવે ચોખા અને દાળને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. પલાળવાથી તેને બાફવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તેથી તે જરૂરથી પલાળવા. 30 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે અને સાથે મિક્સ દાળ પણ પલળી ગઈ છે. હવે પલાળેલા દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ. હવે મિક્સ દાળને બાફવા માટે લઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર કુકર રાખેલું છે, તેમાં પલાળેલી દાળને એડ કરી દઈએ. હવે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને દાળને બાફતી વખતે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર. હળદર પાવડરને બાફતી વખતે એડ કરવાથી દાળનો કલર એકદમ સરસ આવે છે અને 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ, જેથી દાળ એકદમ ફટાફટ બફાઈ જાય અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ચોખાને રેગ્યુલર ખીચડીની જેમ દાળ સાથે નથી બાફવાના, કારણ કે ચોખાને કૂક થતા ઓછો સમય લાગે છે. જો આપણે ચોખાને દાળ સાથે કૂક કરશું તો તે વધુ પડતા બફાઈ જશે અને આપણું દાળ ખીચડીનું ટેક્સચર વયું જશે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 4-5 વિસલ કરી લઈએ. તો આપણી દાળ બફાય છે ત્યાં સુધી આપણે ચોખાને પણ કૂક કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર 1 બાઉલમાં 2-2.5 કપ જેટલું પાણી ઉકળવા રાખ્યું છે. હવે ઉકળતા પાણીમાં પલાળેલા ચોખાને એડ કરી દઈએ અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 7-8 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 7-8 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા ભાત એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. આપણે તેને વધુ પડતા કૂક નથી કરવાના. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ અને ભાતને ચાયણામાં કાઢી લઈએ. તો આપણા ગરમા ગરમ રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કુકરને જોઈ લઈએ. તો કુકરમાં 4-5 સિટી થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો ભાઈ, દાળ ચોખા તો એકદમ ફટાફટ કૂક થઈ ગયા છે. હવે આપણે એકદમ ટેસ્ટી અને બધાની ભાવતી દાળ ખીચડી બનાવી લઈએ. તો તેના માટે અહીંયા મેં 1 મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે. તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. ખીચડીનો સ્વાદ તો ઘી સાથે જ સારો લાગે છે, પણ જો તમને ઘી ના ભાવતું હોય તો તમે તેની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને તેને ઘીમાં 1 સેકન્ડ માટે સૌતે કરી લઈએ. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝની ડુંગળીના આ રીતે ઝીણા પીસ કરી લીધા છે. તેને એડ કરીને સારી રીતે સાચડી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે.
મીન્સ તે સારી રીતે સતડાઈ ગઈ છે. હવે બે મોટી ચમચી એટલે લગભગ 6-7 કળી લસણને ઝીણા પીસ કરીને તેને એડ કરી દઈએ. સાથે 3-4 લીલા મરચાના ઝીણા પીસ એડ કરી દઈએ અને 1 ઇંચ આદુના ઝીણા ટુકડા એડ કરી દઈએ. અહીંયા તમે લસણ, મરચા અને આદુના ટુકડાની જગ્યાએ તેની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 2 સૂકા લાલ મરચાને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે સાતડી લઈએ જેથી તેનો કાચો સ્વાદ વયો જાય. તો બધી જ વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે આ સમયે અહીંયા મેં 2 મીડિયમ સાઈઝના ટમેટાના આ રીતે ઝીણા પીસ કરી લીધા હતા તેને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ અને તેને મિક્સ કરીને ટમેટા જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી લઈએ અને મસાલામાં 1/2 ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડરનો ખાટો મીઠો સ્વાદ દાળ ખીચડીમાં એકદમ સરસ લાગે છે. અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, નહીં તો આપણા મસાલા બળી જશે. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આ સમયે બાફેલી દાળને એડ કરી દઈએ અને તેને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો દાળ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આ સમયે આપણા કૂક થયેલા રાઈસ એટલે કે ભાતને એડ કરી દઈએ અને તેને પણ મસાલા અને દાળ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે દાળ અને ભાતને એકદમ એકરસ કરી અને ખીચડી જેવું ટેક્સચર આપવા માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે તેને એડ કરી દઈએ અને દાળ અને ભાતમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ ઢાંકીને 7-10 મિનિટ માટે ખીચડીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જેથી દાળ અને ભાત એકદમ એકરસ થઈ જાય અને મસાલાની ફ્લેવર ખીચડીમાં એકદમ સરસ આવી જાય. તો 7-10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી દાળ ખીચડી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. રેસ્ટોરન્ટમાં મળતી દાળ ખીચડીમાં ધુંગાર મેથડથી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. તો ઘરે તે જ રીતે બનાવવા માટે એક નાની વાટકીને આ રીતે ખીચડીના સેન્ટરમાં રાખી દઈએ. હવે ગેસ પર 4-5 મિનિટ ગરમ કરેલો ચારકોલ એટલે કે કોલસો છે તેને વાટકીમાં એડ કરી દઈએ. હવે ગરમા ગરમ કોલસા પર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ઢાંકણને ફટાફટ બંધ કરી દઈએ જેથી સ્મોકી ફ્લેવર આપણી ખીચડીમાં એકદમ સારી રીતે ભળી જાય. ઢાંકણને વધુ વાર બંધ ન રાખતા ફક્ત 2-3 મિનિટમાં જ તેને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ રેસ્ટોરન્ટ જેવી સ્મોકી ફ્લેવર આપણી દાળ ખીચડીમાં આવી ગઈ છે. હવે વાટકીને કાઢી લઈએ. હવે દાળ ખીચડીમાં થોડા કોથમીરના પાન અને લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ. તો આપણી સુપર ટેસ્ટી દાળ ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આવે છે ફાઇનલ સ્ટેપ. દાળ ખીચડીને એકદમ રેસ્ટોરન્ટ જેવો દેખાવ અને સ્વાદ દેવા માટે આપણે તેની પર ઘીનો તડકો કરવાનો છે. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. આપણું ઘી ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ એડ કરી દઈએ. હિંગની ફ્લેવર તડકામાં એકદમ સરસ લાગે છે. હવે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. આપણું જીરું કકડે એટલે તેમાં 2 સૂકા લાલ મરચા એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ અને 1 ચમચી જેટલું મરચું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મરચું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે, નહીં તો તે કાળું પડી જશે. હવે ગરમા ગરમ તડકાને દાળ ખીચડી પર એડ કરી દઈએ. તડકાવાળી ગરમા ગરમ દાળ ખીચડી ને તમે મસાલા પાપડ અને દહીં સાથે સર્વ કરી શકો છો. મસાલા પાપડ અને દહીં કેવી રીતે બનાવવા તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.